બેસાડવાનો, અહીં લાવવાનો, તમને સભામાં આવજો 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 આવજો. કોઈ સંતોને સ્વાર્થ નથી, અને સંતોના જીવનમાં સ્વાર્થ હોય તો એ સાધુ નથી. મુક્તો, અમારા જીવનમાં જો તમારા માટે સ્વાર્થ હોય કે તમે પૈસાદાર છો, નહીં આવો અને 5 લાખની સેવા કરો, 25,000ની સેવા કરો, તમે આવો અને તમે આટલું અહીં વરસી જાઓ, અરે મુક્તો, તમને દેનારા એ મારી જોડે બેઠા છે ભાઈ. તમને જેને દીધું છે એ તો અમારી પાસે છે, અમારી રગે રગમાં છે. અમે કઈ ભિખારી નથી. કરોડપતિ ને કરોડપતિ કરનાર કોણ? ભગવાન છે, અને એ ભગવાન અમારી સાથે છે ભાઈ. અમે તમારા પૈસા માટે તમને નથી બોલાવતા. અમારે તમારે કયો નાતો છે, કહેશો કયો સંબંધ છે? શું અમે તમે કાકા મામા ફેના થઈએ છીએ પેલા? હે, અમારે કયો સંબંધ? અમારે તમારે સંબંધ છે ભગવાન આપવાનો સંબંધ, કે અમારે તમને ભગવાન આપી દેવા છે, ભગવાનનું ધામ આપી દેવું છે, કે જેથી તમને બીજી વખત જન્મ માનો રહે. પહેલો ભાઈઓ, બીજી વખત જન્મ નથી ધરવા દેવો, ભગવાન આપી દેવા છે. અને ભગવાન આવે એટલે આલોકનું પણ મળે અને પરલોકનું ભગવાનનું ધામ પણ મળે ભાઈ. ભગવાન આવે એટલે બધું આવી જાય. તમે ગાય લાવો એટલે દૂધે આવે, અને પાંચ તમે ના પાડો ને કે અમારે છાણ નથી જોતું તોય આવે ભાઈ, ના પાડો તોય આવે. કેરી લાવો એટલે કેરી જોડે રહે આવે, અને જોડે ગોટલા આવે, આવે કે ના આવે? પેલા તમે ના પાડો કે ના, ગોટલા નથી જોતા. અરે ભાઈ આવે જ, નથી જોતા શું આવે જ, ગોટલા ને છોતરા આવે જ. પણ ગોટલા ને છોતરા માટે તમે કેરી નથી લાવતા, કેરી શાના માટે લાવો છો? પેલા રસ માટે. એમ અમે તમને બોલાયા છે ને, ગોટલાન છોતરા આપવા માટે નથી બોલાયા, રસ આપવા માટે બોલાયા છો. અને કયો રસ ભેલા? આ ભગવાન આપવા માટે બોલાયા છે. તો કે તો પછી અમારે કઈ ખૂટતું હોય, દીકરા ના હોય, પૈસો ના હોય, નોકરી ના હોય, ધંધો ના હોય, એ બધું હોય, એ ના મળે અહીં આવીએ તો? એટલે એ ગોટલાન છોતરા છે, કેરી લાવો તમ તાર મળી જશે વાંહે, તમારે નહીં જોતું હોય તોય મળશે વાંહે, સમજ્યા? પણ એ મુખ્ય નથી, એ મુખ્ય નથી, કેરીનો રહ મુખ્ય છે. અને ઓલ્યું તમે નહીં માગો ને તોય વાંહે મળશે. ભગવાન આ લોકનું સુખ તો એ આપે છે ભગવાનના પોતાના ભક્તોને, પરંતુ આ લોકનું સુખ આપવા માટે ભગવાન નથી બોલાવતા. એના માટે આપણે કંઠી નથી બાંધવાની, એના માટે સ્વામિનારાયણનો આશરો નથી કરવાનો. ભગવાન સ્વામિનારાયણ પહેલું અહીં આવનારને એનો મોક્ષનું દાન આપે છે, અભયદાન આપે છે, કે જેથી એને બીજો જન્મ ન ધરવો પડે. અને પછી તમે નહીં માગો તો હોય તે મુક્તો, આખો સંપ્રદાય કહે છે, આખી દુનિયા કહે છે કે સ્વામિનારાયણ સુખી બહુ હોય. તમે નામ ના સાંભળ્યો તો સાંભળજો પહેલા, કારણ કે સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. સ્વામિનારાયણનો જે આશ્રિત થયો એ કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી ના થાય. સ્વામિનારાયણનો જે થયો